પ્રોબ્લેમ નંબર કયો છે 2.4 એનો મતલબ પેલા લોકોને કોયડો 1,000 ml પાણી બરાબર 1 લિટર ઓફ વોટર તમે લીધું અને એની અંદર શું એડ કર્યું તમે N2 ગેસ શું એડ કર્યું N2 ગેસ ઇટ મીન્સ ગેસિયસ મોલેક્યુલ છે એને સામે એડ કરો છો તમે લિક્વિડ સોલવેન્ટ સામે એડ કરો છો લિક્વિડ સોલવેન્ટ તો તમે લિક્વિડ સોલવેન્ટ માં કોઈ ગેસિયસ મોલેક્યુલ એડ કરો તે કેટલું એડ થશે અથવા ગેસિયસ મોલેક્યુલને એડ કરવા માટે આપણે શું કરવું પડે શું અપ્લાય કરવું પડે આવું પણ સમજાવ્યું બરાબર આટલું તમને કોઈ ન્યુમેરિકલ રીડ કરો અને કયા થિયરીનો યુઝ છે આમાં એટલું ખબર પડી જાય તો ઘણું થઈ તો ન્યુમેરિકલ એટલે શું છે કોઈ પણ થિયરી જે તમે ભણો છો એનું શું છે યુઝિસ ખબર પડી તમને કોઈ થિયરી થ્રુ કહેવામાં આવ્યું કે આવું કરવાથી આટલું આવું આવું થાય તો એ કેવું થાય કેટલું થાય એને શું કહેવાય તમારા ન્યુમેરિકલ સમજાયું નહીં તો અહીંયા શું કહેવા માંગે છે તમારી જોડે 1000 ml ઓફ વોટર એટલે કે 1 લિટર શું છે તમારી જોડે વોટર એની અંદર શું એડ કરો છો તમે N2 ગેસ હવે N2 ગેસ એડ કરો છો ત્યારે N2 ગેસ કેટલા મિલીમોલ શું બોલ્યા કેટલા મિલીમોલ એટલે મોલ્સ ઓફ N2 કેટલા મિલીમોલ N2 અંદર ડિઝોલ્વ થશે સમજણ પડે છે તમારે ફાઇન શું કરવાનું છે મોલ્સ ઓફ N2 મોલ્સ ઓફ N2 ચલો આપેલું શું છે તો એક તો પહેલા પહેલું શું આપેલું છે 1000 ml ઓફ ક્લિયર તો સોલવેન્ટ આપેલું છે શું આપેલું છે વોલ્યુમ ઓફ ધી સોલવેન્ટ ક્લિયર એની જરૂર છે કે નહીં એ ફરી જોઈએ બરાબર પછી આગળ શું આપ્યું છે અઝ્યુમ ધેટ N2 એક્ઝર્ટ્સ અ પાર્શિયલ પ્રેશર ઓફ 0.987 બાર પ્રેશર કેટલું આપેલું છે 0.987 બાર બરાબર આનો યુનિટ છે પ્રેશર ક્લિયર કે નહીં તો આ પ્રેશર કેટલું આપેલું છે 0.987 હવે તમારે ફાઇન્ડ શું કરવાનું છે કેટલા મિલીમોલ N2 અંદર ડિઝોલ્વ થયો ખબર પડી કે નહીં હવે હેનરી લો છે તો હેનરી લો યુઝ કરીશું આપણે હેનરી લો પ્રમાણે શું થશે સોલ્યુટ પાર્ટિકલ કેવા હોય કમ્પેરેટિવલી સોલ્વન્ટ કેવા હોય બહુ ઓછા એને નિગ્લેક્ટ કરીએ બરાબર તો શું થશે જોવો તો P=KH(N2)N1 ક્લિયર તો ફાઇનલ ઇક્વેશન શું મળ્યું તમને KH(N2)N1 બરાબર તો આ બધું શું થયું જય માતાજી ખાલી કોની જરૂર છે N2 / N1 હવે N2 એટલે શું તમારે ફાઇન્ડ શું કરવાનું છે મોલ્સ ઓફ N2 હો પડે છે ને N2 એટલે શું નાઇટ્રોજન બરાબર ને N2 એટલે કોના મોલ નાઇટ્રોજન તો મોલ ને સાના વડે રિપ્રેઝન્ટ કરે છે N તો મોલ માટે N પણ અહીંયા વોટર માટે N ને શું કહીએ આપણે N1 સોલ્વન્ટ માટે નંબર કેટલો આપવાનો 1 સોલ્વન્ટ માટે કેટલો આપવાનો 2 N2 તો આ શું છે મોલ્સ ઓફ N2 / મોલ્સ ઓફ વોટર N1 એટલે કોણ પણ વોટર તો મોલ્સ ઓફ વોટર એન્ડ મોલ્સ ઓફ N2 તો N2 ના મોલ તમારે શું કરવાના છે 5 ક્લિયર આટલું ઈઝી ન્યુમેરિકલ છે KH એટલે વેલ્યુ હેનરી કોન્સ્ટન્ટ 76. ચલો પ્રેશર કેટલું આપેલું છે 0.987 ચલો KH કેટલો આપેલો છે 0.76 બરાબર ચલો N2 કેટલો છે ફાઇન્ડ કરવાનો છે N1 કેટલા છે તો મોલ્સ ઓફ N1 બરાબર ને મોલ્સ ઓફ N1 શું આવે વેટ બાય મોલર માસ શું આવે વેટ બાય મોલર માસ વેટ અહીંયા શું આપેલું છે આપણને જોવો તો આપણે વેટ આપેલું છે યસ હા કે છે વેટ આપેલું છે આપણે હા શું આપેલું છે 1000 ml ઓફ વોટર એટલે તમને શું આપેલું વોલ્યુમ તમારે શું જોઈએ છે ગ્રામ ખબર પડે છે ને તો શું કરશો આમાં કન્વર્ટ કરવા માટે ડેન્સિટી ડી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ તમારે માસ જોઈએ છે ને તો માસ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ જે પણ એના વોલ્યુમ છે એને સાની જોડે મલ્ટીપ્લાય કરવા પડશે ડેન્સિટી તો વોટરની ડેન્સિટી કેટલી હોય 1 ખબર પડી તો આ ml સમા કન્વર્ટ થઈ જાય તમારું ગ્રામમાં ખબર પડે છે તો કેટલા ml છે તમારી જોડે 1000 ml ગ્રામમાં કેટલું થયું 1000 ml કેમ અહીંયા જે વોટર છે એની ડેન્સિટી કેટલી હોય તો અહીંયા શું આવે 1000 ml
m1 એટલે શું ચાલુ મોલર માસ તો મોલર માસ ઓફ શું આવે વોટર તો આ h2o નું કેટલું આવે ભાઈ 18 ઓક્સિજન નું કેટલું 16 હાઇડ્રોજન નું 1 અને 2 હાઇડ્રોજન છે એટલે કેટલા થયા ટોટલ 2 પ્લસ 16 કેટલા આવે 18 ચલો આનો આન્સર કેટલો આવે 55.55 ચલો ક્લિયર કામ મૂકી દીધું 55.55 n2 ને શું બનાવવાનો આપણે સબ્જેક્ટ ચલો પહેલા શું થશે n2 નો સબ્જેક્ટ બનાવીએ તો શું કરીશું આ ક્યાં આવશે આમાં कोई 1000 ml वॉटर लीधु मैं તો હેનરીએ તમને શું સમજાવી દીધું કે કોઈ પણ લિક્વિડ સોલવેન્ટ હોય એમાં કોઈ ગેસિયસ કમ્પાઉન્ડ એડ કરીએ તો એમાં શું એપ્લાય કરવું પડે એટલું એપ્લાય કરવું પડે તો જેટલું ડિઝોલ્વ કરવું હોય એટલું ઇટ મીન્સ કે ડિપેન્ડ્સ ઓન કોન્સન્ટ્રેશન બરાબર તો જેટલું ડિઝોલ્વ કરવું એટલું શું આપીશું આપણે પ્રેશર જેમ કે મેં તમને સોડા વોટરની વાત કરી હતી ને કે સોડા વાળો જે પ્રેશર એપ્લાય કરશે કેટલું એપ્લાય કરશે જેટલી સ્ટ્રોંગ સોડા પીવી હશે એટલી ક્લિયર ને તો આમાં પ્રેશર તમને કીધું છે કે મેં આટલું પ્રેશર એપ્લાય કર્યું તો હવે કેટલો N2 ડિઝોલ્વ થયો હશે ઘણામાં એવું હોય શકે કે આટલા ગ્રામ N2 લીધું અને આટલા ગ્રામ વોટર લીધું તો કેટલું પ્રેશર એપ્લાય કર્યું તો આટલા ગ્રામ ડિઝોલ્વ થાય હવા પડે છે કે નહીં તો ગમે તે ટાઈપનું તમને ક્વેશ્ચન પૂછાઈ શકે ચલો ક્લિયર આ થયો પ્રોબ્લેમ નંબર 2.4 ડન હવે નેક્સ્ટ એના પછી 2.5 પોસ્ટ કરી